નમસ્કાર દર્શક મિત્રો, હું છું નિશા અને આપ જોઈ રહ્યા છો લોકસત્તા જનસત્તા. વડોદરામાં આવેલી વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી આમ તો અનેક બાબતોમાં જાણીતી છે. અહીંયા વર્ષો જૂના ગાર્ડન આવેલા છે, પછી વર્ષો જૂની સાધન સામગ્રી પણ જોવા મળે છે. પરંતુ શું તમને ખબર છે કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનું હવામાન વિભાગ એ વાતાવરણની જાણકારી મેળવવા માટેનું એક મુખ્ય વિભાગ છે? મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આવેલા આ વિભાગની સ્થાપના સયાજીરાવ ગાયકવાડે 1898માં કરી હતી, એટલે આ વિભાગને લગભગ 130 વર્ષ પૂરા થવા આવ્યા છે. એટલું જ નહીં, આજે પણ અહીંયા જે સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે તે સર સયાજીરાવ ગાયકવાડની જ દેન છે. એ વરસાદ કેટલો પડે છે, એકા વરસાદ પણ માપવામાં આવે છે, બધા ઇન્સ્ટ્રુમેન્ટ લાગ્યા છે. આ ઓબ્ઝર્વેટરી છેલ્લા 100 વર્ષથી કામ કરી રહી છે અને અમારી પાસે 120 વર્ષના ડેટા ભેગા કરેલા છે, કે જે તમને અત્યારે પાછળ દેખાઈ જાય છે. અમારો ડેટા રેકોર્ડ થયેલો છે. હવામાનમાં વરસાદ કેવી રીતે પડે છે એની સિસ્ટમ અહીંયા નોંધવામાં આવે છે, અને વરસાદની નોંધવામાં આવે છે. અમે કલેક્ટર ઓફિસ, હવામાન કોર્પોરેશન, ફાયર બ્રિગેડ એ બધાને અમે ડેટા પ્રોવાઈડ કરીએ છીએ. અહીં વપરાતા સાધનો ભલે 100 વર્ષથી પણ વધુ જૂના હોય, પરંતુ આજે પણ આધુનિક સાધનો જેવા જ કામ કરે છે. દર 6 મહિને તમામ સાધનોની સર્વિસ કરવામાં આવે છે. એનું નામ એનોમોગ્રાફ કહેવાય છે. આની અંદર હવાનું સ્પીડ, હવાની ડિરેક્શન, હવાનો કેટલો પાવર છે, એ 3 વસ્તુમાં મેજર થાય છે. એક આ ટ્યુબ છે, આ ટ્યુબમાંથી વિન્ડ આવે છે ઉપરના ટાવરમાંથી, અને બીજા ટ્યુબમાંથી બહાર નીકળે છે, અને નીચે જે ડ્રમ લાગેલું છે એમાં ડિસ્ટિલ વોટર લગાવેલું છે. એની પર એક બલ્બ છે કે જે મૂવમેન્ટ કરે છે, જે વિન્ડ આવે એટલે મૂવમેન્ટ કરે, અને મૂવમેન્ટ કરે એટલે અહીંયા તમને દેખાશે એ માર્ક કરેલું વિન્ડ સ્પીડ દેખાશે અને વિન્ડ ડિરેક્શન બતાવશે અને એનો પાવર કેટલો છે. એટલે સપોઝ કે આજે 50 સ્પીડે પવન આવે તો એની અંદર મેઝરમેન્ટ થાય કે 30 કિલોની વસ્તુ એ પાવર વિન્ડ લઈ જઈ શકે, ઉડાઈ શકે છે. એટલે આ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર વિન્ડ ડિરેક્શન, વિન્ડ સ્પીડ અને વિન્ડ પાવર બતાવે છે. એને એનોમોગ્રાફ કહે છે. અને આ 100 વર્ષ જૂનું છે અત્યારે હાલ લીધા રહી. આ ઇન્સ્ટ્રુમેન્ટમાં હવે નવસરથી આવશે, એ ભાઈ નવસરથી એનું કેલિબ્રેશન થઈને ઇન્સ્ટોલ કરશું. અત્યારે ઓપરેટિંગમાં છે, અમે અત્યારે સર્વિસ લીધે ડિસ્કનેક્ટ કરો. શું તમે જાણો છો કે વરસાદનો આંકડો કેવી રીતે માપવામાં આવે છે? અહીંયા હવામાન વિભાગ વરસાદ ચેક કરવાનું એક મીટર હોય છે. જેમ જેમ વરસાદ પડે તેમ આ સાધનમાં પાણી ભેગું થાય છે, અને પછી તે પાણીને એક જારમાં લઈને કેટલા ઇંચ વરસાદ પડ્યો તે માપી શકાય છે. આ સાથે જ અહીંયા 1901 થી લઈને હાલના સમય સુધીનો બધો જ ડેટા પણ ઉપલબ્ધ છે. એની અંદર બે થર્મોમીટર લાગેલા, એક બીજું એક થર્મોમીટર લાગેલું છે, બીજું નીચે થર્મોમીટર લાગેલું છે, કે જે અમે કેલિબ્રેશન કરીને હવાનું દબાણ કેટલું છે એ ખબર પડે. આની અંદર એની પરથી ખબર પડે છે કે હવાનું દબાણ જેટલું નીચે જશે એટલો વરસાદ જોરથી આવવાના ચાન્સ વધી જાય છે, એટલે એ મેઝરમેન્ટ ખબર પડે છે. અને જ્યારે સાયક્લોન આવવાનું હોય તે ઉપરથી ખબર પડે કે હવાનું વધારે પડતું દબાણ નીચે જતું રહે તો વાવાઝોડું આવવાની શક્યતા છે, એ આની ઉપરથી ખબર પડે છે. એટલે આ હવાના દબાણ માટેનું કી બેરોમીટર સ્પેશિયલ છે. અને આ બી ઇન્સ્ટ્રુમેન્ટ કેસિકલ લંડનનું છે, 100 યર ઓલ્ડ છે, જે હાલમાં ટોટલી કમ્પ્લીટ વર્કિંગ કન્ડિશનમાં છે. આ સાથે જ હવામાન વિભાગમાં આવનાર સમયમાં નવા સાધનોનો ઉમેરો કરવામાં આવશે, જેમ કે હવાનું દબાણ માપવાનું મશીન, હવામાં ભેજ પ્રમાણ કેટલું છે તે માપવાનું મશીન વગેરે જેવા મશીનો માટેનું ટેન્ડર પાસ કરવામાં આવ્યું છે.